નમસ્કાર મિત્રો, આજે હું તમને હોનાની નગરીમાં લઈ જાવ એટલે કે સોનાની દ્વારકા. તમે ખાલી વાતો સાંભળી છે, ગીતો સાંભળ્યા છે, તમને તમારી આંખો ઉપર વિશ્વાસ નહીં થાય. જોઈ લો, વિડીયો જો 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 આમ જો એકવાર, તમને એમ થશે કે હકીકત હશે. જી હા મિત્રો, હકીકત છે, આ બેટ દ્વારકાની અંદર છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો, આપણે સાક્ષાત કૃષ્ણ કનૈયાના દર્શન કરવાના છે. તો મિત્રો, શું છે ઘટના, શું છે મામલો, શું છે એનો ઇતિહાસ જાણીએ. તો મિત્રો, તમે બેટ દ્વારકા અને દ્વારકા તો ઘણી વખત જાતા હશો અને જાતા જ રહેતા હશો, પરંતુ મિત્રો સોનાની નગરી તમે જોઈ જ નહીં હોય. તો મિત્રો, આ બેટ દ્વારકાનો રસ્તો છે, તમે જોયો હોય, કદાચ ના જોયો હોય તો તમને હું બતાવી દઉં. આપણે દરિયાઈ માર્ગેથી એટલે કે હોડી અથવા સ્ટીમરના માર્ગે એમાં આવવાનું હોય દરિયામાંથી, અને આપણે જવાનું હોય બેટ દ્વારકા. બેટ દ્વારકાની એક્ઝેક્ટલી બાજુમાં જ્યાં 40 રૂપિયા ટિકિટ છે, જ્યાં સોનાની નગરી બનાવવામાં આવી છે મિત્રો. જી હા, તમને એવું લાગશે, અજીબ ગરીબ લાગશે કે આવું થોડું હોય. જી હા મિત્રો, 201% ગેરંટી છે કે આ છે, બન્યું છે. હમણાં થોડા વર્ષો પહેલાં નવું બન્યું છે મિત્રો. તો મિત્રો, આજે એનું બ્રિજ નવું કામ ચાલે છે એટલે હોડી બંધ થઈ જશે અને પુલ બની જશે, એટલે 4-વ્હીલર 2-વ્હીલર ડાયરેક્ટ અહીંયા જ પહોંચી શકશે, બરાબર. તો હવે મિત્રો, આપણે રવાના થઈ ગયા છીએ બેટ દ્વારકા બાજુ, અને આપણે બેટ દ્વારકાના મંદિરમાં નથી જવાનું, આપણે જવાનું છે સોનાની નગરી બાજુ. તો એનો ઇતિહાસ જાણશું. તો મિત્રો, ઘણાને લોકવાયકા છે કે કૃષ્ણ ભગવાનની સોનાની નગરી હતી એ દરિયાના આ પટ્ટી એટલે કે આ વિસ્તારની અંદર જ હતી મિત્રો, એટલે સોનાની નગરી અહીંયા બનાવવામાં આવી છે. મિત્રો, તમને ખબર હશે દ્વારકાનું મંદિર જે જૂનું હતું એ દરિયામાં હતું સોનાનું. તો મિત્રો, એ તરફ આપણે આવ્યા છીએ. દ્વારકાથી લગભગ બેટ દ્વારકા 35 કિલોમીટરનું અંતર છે, 30 કિલોમીટર રોડ છે અને 5 કિલોમીટર દરિયાઈ માર્ગ છે. તો મિત્રો, સામે તમે જોઈ શકો છો બ્રિજ બને છે, ત્યાંથી આપણે લોકોની 4-વ્હીલર 2-વ્હીલર અને ખટારા ટ્રક બધું આવતું રહેશે થોડા સમય પછી. લગભગ જ મારો અંદાજ એવો છે 1-2 વર્ષ લાગશે, કારણ કે આ બ્રિજનું કામ ખૂબ મોટું છે એટલે થોડોક સમય લાગે. તો મિત્રો, જોવાની પણ મજા આવશે. લોકો વિચાર કરી જશે કે આવું બધું સોનાની મહેલ, આવું બધી નગરી. ઓહો યાર, લોકોને ખાલી સાંભળ્યું જ છે કે સોનાની નગરીનો રાજા કહેવાય, સોનાની નગરી વાળો દ્વારકા વાળો. પણ તમને હું સોનાની નગરી પહેલી વાર વિડીયોની અંદર બતાવું છું, જે લોકો કોઈને ખબર નથી. અને આપણે બેટ દ્વારકાની અંદર જઈ લાઈવ પ્રૂફ સાથે કે સોનાની નગરી દ્વારકામાં છે, જેની ટિકિટ માત્ર 40 રૂપિયા રાખવામાં આવી છે, અને કેમેરામેન કેમેરા મોબાઈલથી શૂટિંગ કરવાની છૂટ આપી છે, બધી રીતના છૂટછાટ છે. તો જોરદારની મજા આવવાની છે આજે. તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને કૃષ્ણ ભગવાન માટે ફટાફટ લાઈક કરી દેજો. આ વિડીયો માત્ર ને માત્ર બેટ દ્વારકા સોનાની નગરી માટે છે, એટલે બીજું દ્વારકામાં નહીં બતાવવામાં આવે, ખાલી સોનાની નગરી જ બતાવશું આપણે. તો જય મુરલીધર કોમેન્ટની અંદર લખી નાખજો, જય દ્વારકાધીશ પણ લખતા રહેજો. તો દોસ્તો, આ લોકો જે છે એ કોબી બટેટા આવું બધું શાકભાજી લઈ અને સામે કાંઠે જાય છે, એટલે કે બેટ દ્વારકા બાજુ, બરાબર ને. બેટ દ્વારકા ઓલા બીજો જે દ્વારકાનો માર્ગ છે ત્યાંથી આવે. મિત્રો વાંચી લો, ઇતિહાસ તમે વાંચતા જાજો. હવે આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા, અને જોઈ શકો છો તમે એના મંદિરના દ્રશ્યો આ રીતે ગોચરમાન થાય છે. તો મિત્રો, બધું જ એવું લાગે સોનાનું છે, ભલે હું એમ કહું હાવ સોનું નહીં હોય, થોડુંક મિક્સિંગમાં પણ હશે, આપણે એની વિશે કાંઈ ખબર નથી. પણ આને નામ છે સોનાની નગરી, એટલે હું તમને વિડીયો ખાસ બતાવવા આવ્યો છું. આ પ્યોર સોનું હોય કે શું હોય તો આપણે નથી ખબર, પણ લોકો એમ કહેવાય લાઈનો લાગી જાય જોવા માટે કે આવું બધું મંદિર બનાવ્યું. ઓહો હો, આમ તો જો યાર, મામા કંસનો વધ કર્યો, એનો ફોટો, એની જે મૂર્તિઓ મૂકવામાં આવી છે, એના પ્રતિમાઓ મૂકવામાં આવી છે, કૃષ્ણ ભગવાનની લાઈફ લાઈન એટલે કે એની જિંદગી વિશે, એણે કેવી કેવી જિંદગીના દિવસો પસાર કર્યા, શું શું એનો ઇતિહાસ છે, આ બધું તમને સાક્ષી પૂરશે આ વિડીયોની અંદર, જુઓ. તો મિત્રો, વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આ બહારનો વિસ્તાર છે જે બેટ દ્વારકા છે, એ સોનાની નગરીનો વિસ્તાર નથી, આ બેટ દ્વારકા વિસ્તાર છે. અને એની આ કટલેરી બજાર છે જ્યાં આવું બધું વેચાણ થાય છે, રમકડા તે બધું. તો મિત્રો, હજી આપણે હું તમને સોનાની નગરીનો બીજો વિડીયો બતાવું છું, બસ તૈયારી કરું, તો છેલ્લે સુધી જોજો. પહેલાં તમને માહિતી આપું, જેથી પહેલાં માહિતી પણ તમને સમજાઈ જાય. તો મિત્રો, અંદર જતાં આપણે એવું લાગે છે કૃષ્ણ ભગવાનની સોનાની નગરીમાં આપણે પ્રવેશ કરી ગયા, ખરેખર ખૂબ અદ્ભુત છે. મિત્રો, તમને વિડીયો જોવાની એટલી જો મજા આવતી હોય, વિચારો તો રૂબરૂ આવવાની કેવી મજા આવતી છે. એક વખત તો વિચારો, કૃષ્ણ ભગવાન જ્યાં સાક્ષાત પરમાણુ પરમાત્મા જ્યાં હાજર હતા મિત્રો, 1000 વર્ષ પહેલાં. આ હા, જુઓ મિત્રો, આ ચિત્ર જે છે એ ગોચરમાન થાય છે, કાયદેસર રીતે એની સાક્ષી પૂરે છે. કૃષ્ણ ભગવાન આ રીતે જિંદગી જીવી ગયા છે, તમે જોઈ શકો છો. ગોપીઓ સાથે રાસ રમે છે, પછી ગોવર્ધન પર્વત ઉપાડે છે, ક્યાંય અલગ અલગ જાતની છબીઓ મૂકવામાં આવી છે, તમે જોઈ શકો છો. તો આ મિત્રો એનો ઇતિહાસ છે વસ્ત્રચોરીનો. જુઓ, કાનુડો જ્યારે વસ્ત્રચોરી કરતો ગોપીઓના, એ પણ અહીં ગોચરમાન થાય છે દ્રશ્ય, જોઈ શકો છો. આ મીરાબાઈનું લાગે છે, અને આ બાજુ જુઓ બધા અલગ અલગ ભગવાનના છબીઓ લગાડવામાં આવે. તો મિત્રો, વિડીયો આજ માટે એટલો જ. સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી કોમેન્ટની અંદર બતાવજો, ફેસબુકને ફોલો કરી લેજો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ.